પુરુષોત્તમ માસ અધ્યાય 8 મેઘાવીનો સ્વર્ગવાસ. ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો આ વાર્તાલાપ સાંભળીને નારાજીને ઘણો આનંદ થયો. તેમણે નારાયણને પૂછ્યું, હે ભગવાન, લક્ષ્મીપતિ વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા પછી શું થયું? નારાયણે કહ્યું, હે નારદ, આ સંવાદ સાંભળીને મળમાસને સંતોષ થયો. ભગવાન શ્રી કૃષ્ણ કામ્યાક વનમાં રહેલા પાંડવોને કહેવા લાગ્યા, હે ધર્મરાજા, પુરુષોત્તમ માસના વ્રત નિયમ વગેરે નહીં કરવાને લીધે આ રીતે જંગલમાં રહેવા હોવા છતાંય તમારે દુઃખો ભોગવવા પડે છે. તમે શત્રુઓના ભયના લીધે આ ઉત્તમ વ્રતને ભૂલી ગયા છો, એટલે તમારો દોષ નથી. દુઃખ કે સુખની પ્રાપ્તિ નસીબના યોગે જ થાય છે. વળી તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે, તમારી પત્ની પૂર્વજન્મમાં મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. રૂપગુણમાં તેનો જોડ જડે નહીં એવો ઋષિએ તેને ઘણા લાડકોળથી ઉછેરી હતી. તેને સાહિત્ય, સંગીત અને કલામાં પારંગત કરી હતી. 10 વર્ષની ઉંમરે પહોંચેલી આ મેઘાવતીને એક વખત તેના પાડોશમાં રહેતી તેની બહેનપણીએ તેના પુત્રને રમાડતા જોયું, તેથી તેને પણ સંતાન સુખની ઈચ્છા થઈ આવી. તે વિચાર કરવા લાગી, મને મારી સખી જેવું સુખ મળે તો કેવું સારું. મારે તેના પતિ જેવો ગુણવાન પતિ મેળવવા માટે કયા દેવની આરાધના કરવી જોઈએ? હું ઉંમર લાયક થઈ ગઈ છું, છતાં પણ મારા પિતા શા માટે મારો વિવાહ નથી કરતા હોય? મારી માતા જીવતી હોત તો તે જરૂર મારું દુઃખ દૂર કરત. આ કન્યાના પિતા મેઘાવી ઋષિ પણ પુત્રી માટે ચિંતા કરતા હતા. તે પુત્રી માટે યોગ્ય વરની શોધમાં જુદા જુદા ગામમાં અને તપોવનમાં ફરતા હતા. આ રીતના મુસાફરીના શ્રમથી તે માંદગીના બીછાને પટકાઈ પડ્યા. જેમ તેમ કરીને પોતાના આશ્રમ આવ્યા. તેનાથી ચાલી પણ શકાતું ન હતું. તે અડધા બેભાન જેવા થઈ ગયા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ. મરણને આરે પહોંચેલા પિતાની ભાગી તૂટી વાણીથી તેને તેમની ચિંતા જાણી લીધી. મેઘાવી મુનિએ છેવટે હતાશ થઈને ભગવાનનું સ્મરણ કર્યું, હે દીનાનાથ, હે રાધારમણ, હું સંસાર સમુદ્રમાં ડૂબેલો છું, મારું કલ્યાણ કરો. આપની કૃપા વિના મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારનો આધાર છો, આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી નમ્ર સ્તુતિ સાંભળીને પરમાત્માના દૂતો ત્યાં હાજર થયા. તેમણે ઋષિના આત્માને પરમેશ્વરના ચરણ કમરમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈ મેઘાવતી ગાંડી જેવી થઈ ગઈ. પિતાના સબને ખોળામાં લઈને તે ચોધાર આંસુએ રડવા લાગી અને કહેવા લાગી, હે પિતાજી, મને આનંદ અને પોષણ આપનારા તમે મને કોના આધારે છોડીને જતા રહ્યા? હવે મારું પાલન પોષણ કોણ કરશે? મારે માં કે ભાઈ પણ નથી. આ ઘોર જંગલમાં હું કેવી રીતે રહી શકીશ? મને અનાથ મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા? આ રીતે જીવવું તેના કરતાં મરી જવું તે વધારે સારું છે. ઋષિ કન્યાનો આ વિલાપ સાંભળીને બધા ઋષિઓ ત્યાં દોડી આવ્યા. સૌએ મેઘાવતીને આશ્વાસન આપ્યું. પછી મેઘાવીના સબને અગ્નિ સંસ્કાર કર્યા. ત્યારબાદ સૌ ઋષિઓ પોતપોતાના આશ્રમે પાછા ફર્યા. મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તેની સ્થિતિ હવે મા વિનાના વાછરડા જેવી થઈ ગઈ હતી. દિન પ્રતિદિન તેનું શરીર સુકાતું જતું હતું, પરંતુ દુઃખનું અસર દડા એ ન્યાયે સમય પસાર થતા તે પોતાનું દુઃખ ધીમે ધીમે ભૂલાવા લાગી. પુરુષોત્તમ માસ, વાર્તા 8મી, ગોલોકમાં ગધેડો. એક ગામમાં એક કુંભારણ અને એક માલન રહે. બંને બહેનપણા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. માલને કુંભારણને કહ્યું, બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, હું તો કાલથી નદીએ નાહવા જઈશ, તું આવે તો સારું. કુંભારણે કહ્યું, રાત્રે વિચારીને કાલે કહીશ, સવારે મને બોલાવજે, વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ. રાત પડીને કુંભારણ વિચારમાં પડી. નિત વહેલા ઉઠવું, બ્રાહ્મણોને એક એક પૈસો આપવો, એક પૈસો પોથી પર મૂકવો, એવા પૈસા નિત નિત ક્યાંથી લાવવા? આમ વિચારી તેને પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાર્યું. સવાર પડ્યું ને માલન બોલાવવા આવી. કેમ બહેન, આવો છો ને? ના બહેન, ના, નિત નિત પૈસા ક્યાંથી લાવવા? બ્રાહ્મણોને દક્ષિણા તો આપવી જ પડે ને, અને ઉજવણું કરવાનું. આવે તો દાનમાં આપવું પડે ને, એ જુદું. એમ કરતા કરતા તેની નજર ઘડા ઉપર પડી. તેનો પતિ મરણ પામ્યો.
ત્યાંથી તેના ઘરમાં 30 કાચા ઘડા પડ્યા હતા. તે જોઈને બોલી, બહેન, બ્રાહ્મણોને પૈસાને બદલે દરરોજ એક ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ, ઘડાનું પુણ્ય તો અનેક ઘણું કહેવાય, માલને કહ્યું. બંને જન્યો નીત નદીએ નાહવા જાય, નાહી ધોઈ વાર્તાઓ સાંભળે. વાર્તા સાંભળી માલને એક પૈસો બ્રાહ્મણને આપીને એક પૈસો પોથી પર મૂકે અને કુંભારણ બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો અને કાચો ઘડો પાસે મૂક્યો. ઘડો કાચો હતો એટલે મૂકતા જ સહેજ ઠોકરાયો અને ફૂટી ગયો. કુંભારણ બોલી, બિચારા બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આમ ત્રીસે દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો, અમાસનો દડો આવ્યો. કુંભારણ માલનને કહેવા લાગી, જો હવે હું સાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કાંઈ નથી. માલને કહ્યું, બહેન, આમ શું કરો છો? તમારા પતિ 5,000 રૂપિયા મૂકીને મરી ગયા છે, તમને શું દુઃખ છે? ના રે બેન, ના, એ તો બધી લોકોની વાતો, પણ તે પુરુષોત્તમ માસનું વ્રત કરાવીને મને ઉપાધિમાં મૂકી. એવું કશું નથી બેન, તમારી શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને જે ભાવપૂર્વક આપશો તે ભગવાન સ્વીકાર કરશે, મૂંઝાશો નહીં. આમ કહી માલન ઘેર ગઈ. માલને સૂતા સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણોને જમાડીશ અને જે મળશે તે દક્ષિણામાં આપીશ. માલન વહેલી સવારે ઉઠીને વાડીએ ગઈ. વાડીમાં છોડવા ફૂલથી લચી રહ્યા હતા. આટલા બધા ફૂલ તો તેને આજે જ દીઠા. એને ફૂલ વીણીને ગાસડીઓ બાંધી અને બજારમાં વેચવા ગઈ. ફૂલ વેચી તેણે 100 સોના મહોરો ભેગી કરી. ઘેર આવી બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા. કુંભારણે પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો. કંકુ ચોખા તો લાવ્યા છો કે નહીં લાવ્યા? ના રે, હું તો કાંઈ નથી લાવ્યો. તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો. કુંભારણ સાવ ગરડો ગધેડો લાવીને ઉભો કર્યો. બ્રાહ્મણ કહે, બહેન, ગધેડાનું તો તે કંઈ દાન હોય? ગાય હોય તો લાવો ને. હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું, અહીં તમારી બળજબડી નહીં ચાલે. કુંભારણને વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મુકાયો અને ગધેડો દોડીને ચાલવા લાગ્યા. કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનું નથી, દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો, અહીંથી ગધેડા પર બેસીને જાઓ. લોભી મહારાજની તો આજે પૂરેપૂરી દશા બેઠી હતી. મહારાજ કુંભારણની ધાકથી ધરબાઈ ગયા હોય તેમ ગધેડા પર બેઠા અને પોતાના ઘેર ગયા. ભગવાન પુરુષોત્તમ રાય ગોલોકમાં બિરાજમાન હતા. પાસે ગરુડજી ઊભા હતા. પટરાણીઓ ચમર દોડતી હતી. એવામાં કુંભારણનો દાનમાં આપેલો ગધેડો આવીને ઊભો રહ્યો. ગરુડજી અને પટરાણીઓ આશ્રયમાં પડ્યા. અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડ તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યો. ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં, એ તો પુરુષોત્તમ માસના દાનમાં આવેલો ગધેડો છે, તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી. અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે, નિત્ય ગળાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી તારું વ્રત પૂરું કર્યું છે, તું રીજ્યો હોય તો મને વ્રતનું ફળ આપ. આટલું કહેતા તો કુંભારણના ઘર પર ગધેડાના લીંડાનો સાદ વરસ્યો. કેમ કરી લીંડા બંધ જ ન રહે? કુંભારણનું ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું. કુંભારણ જીવ લઈને નાઠી માલનને ત્યાં ગઈ. બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માંગ્યું ત્યારે મારી તો અવદશા બેઠી, ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો, હવે હું શું કરું? માલન કહે, બહેન, જેવી ભક્તિ કરો તેવો ભાવ, જેવું કર્મ કરો તેવું ફળ, હું શું કરું? બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ, એમ કહી કુંભારણ કરગળી પડી. માલન કુંભારણને ઘેર આવીને જુએ છે તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો આ કુંભારણના આ ઉપાધિમાંથી બચાવ. માલનની પ્રાર્થના સાંભળી ભગવાને લીંડાનો વરસાદ બંધ કર્યો. હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે ખરા ભાવથી વ્રત કરવાનો તેને સંકલ્પ કર્યો. અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો.